સુરતથી કડોદરા ચાર રસ્તા સુધી એસી બીઆરટીએસ બસનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યાના બે જ દિવસમાં એસી બંધ થતા લોકોમાં રોષ ફેલાવ જોવા મળી રહ્યો છે. કડોદરા જોડવા અને વરેલી વિસ્તાર એ મોટો ઔદ્યોગિક વિસ્તાર છે, જ્યાં સુરત શહેર ઉપરાંત આજુબાજુના ગામોના શ્રમજીવીઓ અને વેપારીઓ લોકો ધંધા માટે મોટી સંખ્યામાં આવે છે, જેઓને આવવા જવા માટે રિક્ષા કે એસટી બસ સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. અને સિટી બસ લોકડાઉન થતા બંધ થતા લોકોને ભારે હલકી પડતી હતી, જેના કારણે વિકલ્પ રૂપે માસ કોમ્બિનેશન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ બસ શહેરથી તમામ વિસ્તારમાં બીઆરટીએસ બસ શરૂ કરી, પરંતુ કડોદરા વિસ્તાર વંચિત રહેતા લોકોની માંગ વધતા વિસ્તારમાં સેવા શરૂ કરવાની કામગીરી હાથ ધરાતા એનું ઈ લોકાર્પણ અહીંના લોકોએ દિવાળીના ભેટરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંભારિયાથી કડોદરા 6 કિલોમીટરના બીઆરટીએસ રૂટનું ઉદઘાટન કર્યું હતું. પરંતુ કોઈ અગમ્ય કારણોસર આ એસી બસ માત્ર 2 દિવસમાં ચાલી અને ત્યારબાદ સાડી બસો આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અને આ લોકોના કહેવા લાગે કે ભાજપના નમાલ નેતાઓ પોતાની વાહવા અને તેઓ ખૂબ જ સારું કામ કરે છે તેવું ચિત્ર મુખ્યમંત્રીને બતાવવા માટે 2 દિવસ બસ ચલાવી બંધ કરી પલસાણા વિસ્તારમાં લોકોને અન્યાય કર્યા રહે છે. કારણ, સુરત શહેરની ફરતે તમામ વિસ્તારોમાં તમામ પ્રકારની પૂરતી સગવડો પૂરી પાડવામાં આવી રહી છે, જ્યારે આજ એક વિસ્તારમાં સુવિધા શરૂ કરીને બધી કરતા લોકોમાં રોષ ફેલાયેલો છે. રૂપાણી સાહેબે 2 દિવસ મોકલી દીધી, પછી એ બસ બંધ કરી દીધી. એસી બસમાં તો તકલીફ તો આવે, સારું લાગે છે, પણ આમ થોડી તકલીફ તો છે જ. કરવી જોઈએ એસી બસ. મનોજ પ્રસાદ, બસ કે લિયે ક્યા હુઆ? દો દિન દીપાવલી કે બાદ ચલા તોહફે મેં ઓર બંધ હો ગયા ઓર નીલા બસ ચાલુ હો ગયા. અગર બસ ચલતા તો કૈસા લગતા આપકો? અચ્છા લગતા, ડેલી સફર કરતે હૈ હમ લોગ.